નમસ્કાર દર્શક મિત્રો, બીબીસી ન્યૂઝ ગુજરાતીમાં તમારું સ્વાગત છે. હું છું પાર્થ પંડ્યા. આજે અમે છીએ વડોદરામાં અને અત્યારે અમે ઉભા છીએ વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં, અને એમાં જ્યાં સૌથી વધારે વિદ્યાર્થીઓ ભણે છે એ કોમર્સ ફેકલ્ટીમાં અત્યારે આપણે છીએ. કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ જે છે, અન્ય ફેકલ્ટીના વિદ્યાર્થીઓ પણ અહીંયા હશે. આપણે એમની સાથે વાતચીત કરીશું અને જોઈશું કે આગામી વિધાનસભાની ચૂંટણી વિશે તેઓ શું કહે છે, એ સિવાય તેમના પ્રશ્નો શું છે, અને વિદ્યાર્થીઓ અને યુથ તરીકે તેઓ શું વિચારે છે. આપણે વિદ્યાર્થીઓ સાથે વાત કરીએ. અહીંયા જે છે વિદ્યાર્થી સંઘની ચૂંટણી થતી હોય છે, સ્ટુડન્ટ યુનિયનનું ઇલેક્શન, અને હું પણ આજ યુનિવર્સિટીમાં ભણેલો છું. હું પણ અહીંયા 5 વર્ષ હતો આર્ટ્સ ફેકલ્ટીમાં, અહીંની ચૂંટણીઓ મેં જોઈ છે, અહીંયા મેં પત્રકારત્વ કર્યું છે. એક જબરદસ્ત માહોલ હોય છે અને વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે એની વિદ્યાર્થી સંઘની ચૂંટણી વિશે જણાવો, કારણ કે ગુજરાતની ઘણી બધી યુનિવર્સિટીઓમાં ચૂંટણી નથી થતી, આપણે ત્યાં થાય છે એના વિશે વાત કરે છે. તો વિદ્યાર્થી સંઘની જે ચૂંટણી હોય છે એ દર વર્ષે યોજાતી હોય છે. આ જ વિદ્યાર્થી સંઘના ચૂંટણીના કારણે આવનારા સમયમાં, ભવિષ્યમાં એક રાજકારણમાં અને સરકારમાં જોવા જઈએ તો એવા યુવાનો અને એવા જે નેતાઓ હોય છે કે જે લોકો જમીની સ્તરથી જોડાયેલા હોય છે, ગ્રાઉન્ડ લેવલ પર એ લોકો ડાયરેક્ટલી પીપલ કનેક્ટેડ એટલે કે જનતા જોડે એ લોકો સંકળાયેલા હોય છે, એ લોકોના કાર્યો કઈ રીતે કરવા, એ લોકોના સમસ્યાને કઈ રીતે વાચા આપવું અને કઈ રીતે એ લોકોના સમસ્યાઓનું સમાધાન કરવું. તો આ વખતે વિધાનસભાની ચૂંટણી આવશે, તમે કદાચ વોટર છો, 18 વર્ષ ના થઈ ગયા, વોટર ફર્સ્ટ ટાઈમ વોટ કરશો, તો તમે કયા મુદ્દાઓને ધ્યાને રાખશો ચૂંટણીમાં જયારે વોટ કરવા જશો? કારણ કે લોકો મોંઘવારીની વાત કરે છે, તમે કદાચ વ્હીકલ લઈને આવતા હશો તો પેટ્રોલ પણ 100 રૂપિયાને પાર છે, લોકો એની વાત કરે છે, તમને કયા પ્રશ્નો લાગે? પ્રશ્ન નથી કોઈ તમને, તમે વોટ કોને કરશો એવું વિચાર્યું છે? ખબર નહીં, વિચાર્યું નથી. વિચાર્યું? અચ્છા, આપણે અહીંયા બીજા જે વિદ્યાર્થીઓ છે એમની સાથે પણ વાત કરીએ. તમારું નામ શું છે? ભૂમિકા. તમે ફર્સ્ટ યર માં છો? ના, હું એમકોમ માં છું, માસ્ટર્સ માં છું. અને હવે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ગુજરાતની, અને જલ્દી જ આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત વારંવાર આવી રહ્યા છે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે એમની પાર્ટીનો પ્રચાર, કોંગ્રેસ પણ સભાઓ કરી રહી છે. તમારા મુદ્દા આની વચ્ચે કયા છે, તમને કયા પ્રશ્નો લાગે છે? અમે તો કોઈ નહીં લઈ રહ્યા, કોઈ વિચાર્યું નથી આજે સુધી એમ કઈ, પણ કોઈ પ્રશ્નો તો હશે ને? તમે કોઈ પાર્ટી વિશે ના વિચારતા હો, તમારા ઘરે મોંઘવારીની વાત થતી હશે, તમે એમકોમ પૂરું કરશો તમને નોકરી મળશે કે નહીં એ તમને પ્રશ્ન હશે, એ વિશે તમે શું વિચારો? એ જ બેરોજગારી તો છે જ, ખાસી અત્યારે થઈ જ રહી છે કે બહુ ચાલી રહ્યું છે કે લોકોને ભણે છે પણ એ પ્રમાણે એ લોકોને જોબ નથી મળી રહી, એટલે બેરોજગારી, રોજગારી તો આવી જ જોઈએ અત્યારે. યુનિવર્સિટીમાં જ હશો, તમને લાગ્યું છે કે વિકાસ થયો છે આ દરમિયાન? દેખાય છે. અમે તો કોલેજ આવ્યા જ નથી ને કોરોનાના લીધે. કોરોનાના લીધે તમે કોલેજ જ નથી? ઇન જનરલ કોલેજની વાત નથી, પણ શહેરમાં, રાજ્યમાં વિકાસ થયો હોય એવું લાગે છે? થોડો. ધ્રુવ ઠક્કર. ધ્રુવભાઈ, આપણે વિદ્યાર્થી સંઘની ચૂંટણીની તો વાત કરી, પણ વિધાનસભાની ચૂંટણી બહુ જલ્દી જ આવવાની છે અને ઓલરેડી એનો માહોલ ગરમાઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવે છે, અરવિંદ કેજરીવાલ ગુજરાત આવે છે, કોંગ્રેસના નેતાઓ પણ ક્યાંક ને ક્યાંક અલગ અલગ સભાઓ ગજવી રહ્યા છે. તમને શું લાગે છે કે વિદ્યાર્થીઓ જે છે એ કયા મુદ્દાઓને લઈને મતદાન કરશે? કારણ કે ઘણા બધા ફર્સ્ટ વોટર્સ હશે યુનિવર્સિટીમાં આ વખતે. આ વખતે ઘણા બધા વોટર્સ જે છે ફર્સ્ટ વોટર્સ હશે યુનિવર્સિટીમાં, પરંતુ બધાનો એક જ પોઈન્ટ ઓફ વ્યૂ આવે છે કે કામ કરવાવાળા જે વ્યક્તિ હોય છે, જે બી સંગઠન હોય છે, જે નેતાઓ કામ કરે છે બધા માટે, આપણે સૌ પ્રથમ વોટ એમને જ આપીશું. તો અત્યારના જે પ્રમાણે માહોલ છે, જે ફ્રેશ વોટર્સ છે, એ તમામે તમામ લોકો ભારતીય જનતા પાર્ટીને મત આપવા પાછળ ખૂબ જ વિચારણા કરી રહ્યા છે. તમે શું વિચારો છો, તમને ભાજપ બરાબર લાગે? હા. શું કારણો છે, તમને લાગે છે કે છેલ્લા 5 વર્ષમાં વિકાસ થયો? કારણ કે હું છેલ્લા 4 દિવસથી ફરી રહ્યો છું, અમે કેટલાક આદિવાસી પટ્ટામાં ગયા, અમે બીજી જગ્યાએ ગયા, ઘણી જગ્યાએ લોકોની એવી લાગણી છે કે અમારા વિસ્તારમાં વિકાસ થયો નથી, તમને શું લાગે? વિકાસ તો ઘણી બધી જગ્યાએ થયો છે, પણ વિકાસ છે ને અમુક લોકો એને જોઈ નથી શકતા, અંધળો વિકાસ જેને કહે છે. વિકાસ તો બધે જ થાય છે, પરંતુ એક પ્રોસેસ હોય જેને બહુ ખૂબ ટાઈમ લાગતો હોય છે કરવાનો. આટલા વર્ષ 60 વર્ષ કોંગ્રેસનું જે શાસન હતું એમાં જોવા જઈએ તો કશું વિકાસ થયો જ નથી. આપણે એના પછી જયારે ભારતીય જનતા પાર્ટી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે સીએમ હતા ગુજરાતના, ત્યારથી લઈને અત્યાર સુધી ગુજરાતનો જે વિકાસ થયો છે ને એ લગભગ અત્યાર સુધી ક્યાંય જોવા નહીં મળ્યો. આદર્શભાઈ, તમારું શું માનવું છે આ બધા વચ્ચે, જેમ કે આ કે જે વિકાસ થયો છે, મોંઘવારી વધે છે પણ એ ઘટે પણ છે, તમને શું લાગે છે? પેટ્રોલના ભાવ 100 ને પાર જતા રહ્યા હતા,
હમણાં 99 જ છે, બરાબર લાગે છે? બરાબર છે, જે ગવર્મેન્ટ કરે છે બરાબર છે, કેમકે એ લોકોને પણ ઉપર એને જોવાનું હોય છે. અમુક સમયે ભાવ ઘટાડો થાય છે, ભાવ વધારો થાય છે, બરાબર ચાલે છે. પછી જો ભાવ સાવ એ લોકો ઘટાડી દેશે તો પછી એનું એમ આપણો દેશને નુકસાન થશે, આપણો દેશ પાછળ રહેશે. એ રીતના આપણને અહીંથી ફંડ નહીં મળે. તો બરાબર છે, ભાવ વધારો થાય છે, ઘટાડો. તો કોંગ્રેસના રાજ્યમાં પેટ્રોલના ભાવ વધતા તો એ પણ બરાબર જ ગણાય ને તમારા દ્રષ્ટિએ? કોંગ્રેસના રાજ્યમાં જે ભાવ વધતા, પણ કોંગ્રેસ એવો કોઈ વિકાસ નથી કર્યો ને ભાવ વધારીને. કોંગ્રેસના રાજમાં વિકાસ નથી થયો એમ તમારું માનવું છે, અને ભાજપ વિકાસ કરે છે એટલે બરાબર છે. ઓકે, તમારું નામ? આયુષ. ક્યાંથી છો તમે? એમએસ યુનિવર્સિટી મીન. વડોદરાથી જ છો? હા, વડોદરા. તમે શું ભણો છો? બીકોમ થર્ડ યર. બીકોમ થર્ડ યરમાં છો. તમારા મુદ્દા શું છે? એટલે યુથ તરીકે તમે વોટ કરશો, તમે વોટર છો? હા. તમે કેટલા વર્ષના છો? 19 યર. તમે બીજી વખત વોટ કરશો કે તમે ફર્સ્ટ ટાઈમ વોટર? ફર્સ્ટ ટાઈમ. તો તમને શું લાગે છે કે તમે ફર્સ્ટ ટાઈમ વોટર તરીકે જયારે તમે વોટ કરવા જશો અને બટન દબાવશો ત્યારે તમારા મગજમાં કયા કયા મુદ્દા હશે? કે જે સરકારે અમારા માટે કામ કર્યું છે, પબ્લિક માટે કામ કર્યું છે, એમને જ અમે વોટ કરીશું, અને જેમાં અમને ગ્રોથ દેખાઈ રહી છે, અમારો ફ્યુચર દેખાઈ રહ્યો છે સારો. એ પ્રક્રિયા કે ઓનલાઈન થઈ જશે, તો તમને એવું નથી લાગતું કે એનું બીજું એક પાસું એવું પણ છે કે જે ગામડાઓમાંથી આવતા વિદ્યાર્થીઓ છે, જે ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઇલેક્ટ્રિસિટીના આજે પણ પ્રોબ્લેમ છે, ત્યાંથી આવનારા વિદ્યાર્થીઓને તકલીફ પડશે? બેવ વે ચાલુ રાખવા જોઈએ, ઓફલાઈન બી અને ઓનલાઈન બી. તો જે ઓનલાઈન કરી શકતા હોય એ ઓનલાઈન કરી શકે, અને જેને ઓનલાઈન પ્રોબ્લેમ આવતો હોય એ ઓફલાઈન આવીને કનેક્ટ કરી શકે. અમે હતા આજે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં, જે એક વિશ્વવિખ્યાત યુનિવર્સિટી છે, જેનું જાણીતું નામ છે. અહીંયા પણ ચૂંટણી યોજાય છે, વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાય છે, અને અહીંયા પણ એક પ્રકારનો માહોલ છે, જેના વિશે પણ અમે લોકો સાથે વાત કરી. તમને અમારું આ લાઈવ કેવું લાગ્યું એ અમને કોમેન્ટ બોક્સમાં જણાવો, અને અમને જણાવો કે તમે બીજા કયા શહેરો વિશે, ક્યાંના લોકો વિશે જાણવા માંગો છો. અમે ચોક્કસ પ્રયાસ કરીશું કે અમે ત્યાંના લોકોનો મિજાજ, ત્યાંની જનતાનો મિજાજ તમારા સુધી પહોંચાડતા રહીએ. ત્યાં સુધી મને રજા આપો. બીબીસી ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને લાઇક કરવાનું ન ભૂલશો. અમે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, અન્ય પ્લેટફોર્મ્સ પર પણ છીએ, ત્યાં પણ જાઓ, અમારી વેબસાઇટ પર જાઓ, અમારા અહેવાલો વાંચો. ત્યાં સુધી જોડાયેલા રહો બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે.